કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને? હેબલ ક્લાસીસ રાધનપુરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિતમાં બીજકોષ જ્ઞાન સેતુમાં પ્રકરણ 4 વિશે શીખવાના છીએ, જે તમે ધ્યાનપૂર્વક શીખજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હો પ્લીઝ. પ્રકરણ 4, તમારા ઘરમાં નીચે આપેલ વસ્તુઓ હોય તો તે વસ્તુને નીચે જણાવ્યા મુજબ માપો અને લખો. 1. આંગળીઓથી. આ કેલ્ક્યુલેટર દેખાય છે? હા. બાળકો, આપણે કેલ્ક્યુલેટરને આંગળીઓથી માપીએ તો એનો માપ કેટલો થાય? તો જો 7 × 8 આંગળી. કેટલી? 7 × 8 આંગળી. શું લખવાનું? કાં તો 7 આંગળી કાં તો 8 આંગળી થશે એનું માપ. 2. વેંતથી. તો આ મોબાઈલ દેખાય છે? આપણે મોબાઈલને વેંતથી માપીએ તો કેટલા વેંત થાય? તો કે 1 વેંત અથવા ઓછું. 1 વેંત અથવા ઓછું. 3. આંગળીઓથી માપવાનું છે. કોને? કાંસકાને. અને શું કહેવાય? કાંસકો. અમુક દાંતીઓ બોલે છે. તો આને માપીએ તો શું થાય? એનો જવાબ 3 આંગળીઓથી. શું જવાબ આવશે? 3 આંગળીઓથી. 4. વેંતથી. આ કંપાસ બોક્સને આપણે શેનાથી માપવાનું છે? વેંતથી. તો કેટલા વેંત થશે? 1 વેંત. શું જવાબ આવશે? 1 વેંત. 5. પગના પંજાથી માપવાનું છે. આપણું પગલું શું દેખાય છે? એને આપણા પગના પંજાથી માપવાનું છે. તો કેટલું માપ આવશે બાળકો? 2.5 પંજા. 6. વેંતથી પાછું માપવાનું છે. શું છે? બેટ. બેટને આપણે વેંતથી માપીએ તો કેટલું થાય? 6 વેંત. શું જવાબ આવશે? 6 વેંત. નીચે આપેલ વસ્તુઓની લંબાઈને માપપટ્ટી વડે સેમીમાં માપો અને લખો. પેન્સિલ. બાળકો, આપણે પેન્સિલને આપણે સેમીમાં માપીએ તો કેટલું થાય જવાબ? કે 14 સેમી. કેટલું થાય? 14 સેમી. 2. આ ચમચી દેખાય છે બાળકો? ચમચીને આપણે માપીએ સેમીમાં તો કેટલી થાય? 13 સેમી. શું લખવાનું? 13 સેમી. 3. તમને પુસ્તક દેખાય છે? પુસ્તકને આપણે માપીએ સેમીમાં તો કેટલી દેખાય? કેટલી મપાય? 18 સેમી. આ શું દેખાય છે? 4 નંબરમાં કંપાસ બોક્સ દેખાય છે. કંપાસ બોક્સ માપીએ તો શું લખાય? 16 સેમી. 5. આ તેલનો ડબ્બો દેખાય છે બાળકો? તો તેલના ડબ્બાને આપણે સેમીમાં માપીએ તો કેટલા સેમી થાય? 35 સેમી. કેટલા સેમી? 35 સેમી. નીચે આપેલા રસ્તાઓ માર્ગ કમલેશના ઘરથી તેની શાળા સુધીના અંતરને દર્શાવેલ છે, તો તેમાંથી કયો રસ્તો સૌથી લાંબો અને કયો રસ્તો સૌથી ટૂંકો છે તે જણાવો. તો બાળકો, ચલો પહેલા આ નકશો જોઈ લઈએ. બરાબર, જો આ કમલેશનું ઘર છે ને એની શાળા છે, અને જો એના રસ્તા આપેલા છે ABCD, જો એમાં શું આપેલું છે? 10 મીટર વત્તા 12 મીટર વત્તા 16 મીટર વત્તા 6 મીટર. મી એટલે શું થાય? મીટર થયો બાળકો. વત્તા 3 મીટર. જો બીમાં શું આપેલું છે? 11 મીટર વત્તા 9 મીટર વત્તા 5 મીટર વત્તા 3 મીટર. જો સીમાં શું આપેલું છે? 20 મીટર વત્તા 8 મીટર વત્તા 3 મીટર. જો ડીમાં શું આપેલું છે બાળકો? 12 મીટર વત્તા 12 મીટર વત્તા 12 મીટર વત્તા 10 મીટર. તો હવે સમજીએ. માર્ગ એ, અને શું કહેવાય? માર્ગ એ એટલે રસ્તો એક, એ 10 મીટર વત્તા 12 મીટર વત્તા 16 મીટર વત્તા 6 મીટર વત્તા 3 મીટર. બરાબર, એનો ટોટલ માની સરવાળો કરીએ તો કેટલા મીટર થાય બાળકો? 47 મીટર. કેટલા થાય? 47 મીટર. સમજાઈ ગયું ને? ચલો માર્ગ બી. જો માર્ગ બી આપેલ છે તો એનું જે સંખ્યા લખેલ છે અહીંયા લખી દેવાની. તો જો પેલા 11 મીટર વત્તા 9 મીટર વત્તા 5 મીટર વત્તા 3 મીટર. તો બાળકો, આનો ટોટલ મારીએ તો કેટલો થાય? 28 મીટર. 28 મીટર. તો બીમાં શું લખવાનું? 28 મીટર. એમાં શું મળ્યું? 47 મીટર. બીમાં મળ્યા 28 મીટર. આટલું સમજાઈ ગયું બાળકો? ચાલો આપણે સી શીખીએ. જો સીમાં શું છે? 20 મીટર વત્તા 8 મીટર
વત્તા 3 મીટર, તેનો ટોટલમાં સરવાળો કરીએ તો કેટલા થાય? 31 મીટર. સમજાઈ ગયું ને બાળકો? ચલો માર્ગ ડી જોઈએ. ડીનો માર્ગ જુઓ, 12 મીટર વત્તા 12 મીટર વત્તા 12 મીટર વત્તા 10 મીટર, તો કેટલા ટોટલ થયા? 46 મીટર. તો જો સૌથી ટૂંકા માર્ગ ખાલી જગ્યા મીટર, સૌથી ટૂંકો માર્ગ કયો? સૌથી ઓછી સંખ્યા કઈ છે બાળકો? જો 47 નાના છે કે 28 નાના છે કે 31 નાના છે કે 46? તો 28 નાના છે ને. તો જો સૌથી ટૂંકો માર્ગ બરાબર શું આવશે? જો બીમાં શું માપ છે? 28 છે, તો બી લખવાના. 28 મીટર છે તો મીટર શું જવાબ આવશે? સૌથી ટૂંકો માર્ગ બી બરાબર 28 મીટર. સમજાઈ ગયું? શું પૂછ્યું છે આપણને? સૌથી વધુ લાંબો માર્ગ ખાલી જગ્યા મીટર. તો જો બાળકો સૌથી વધુ અહીંયા આપણને 47 દેખાય છે, 47 દેખાય છે ને, એ માર્ગ, એ માર્ગ. તો અહીંયા જવાબ લખી દેવાનો, સૌથી વધુ લાંબો માર્ગ એ બરાબર 47 મીટર. બાળકો તમને અહીં પ્રાણી સંગ્રહાલયનું ચિત્ર દેખાય છે? તો જો અહીંયા તમને પ્રવેશ દ્વાર દેખાય છે, અહીંયાથી આપણે પ્રવેશ કરવાનું છે અને જે આ લીટીઓ આપેલી છે ને એને આપણે માપવાની છે. તો પહેલાં ચલો પહેલાં જોઈએ શું કીધું છે અંદર. પ્રાણી સંગ્રહાલયમાં રહેલા રસ્તાઓને ફૂટપટ્ટી વડે માપો અને તેના પરથી નીચેની માહિતી પૂર્ણ કરો. એક, પ્રવેશ દ્વારથી સસલા સુધીનો માર્ગ ખાલી જગ્યા. તો જો બાળકો અહીં તમને પ્રવેશ દ્વાર દેખાય છે, અહીંયાથી લઈને સસલું દેખાય છે, સસલા સુધીનો માર્ગ આપણે આપણે એનો માપવાનો છે. તો કેટલો જવાબ આવશે? જો ફૂટપટ્ટી વડે અહીંયા પહેલાંથી જ માપેલું છે, 13.8 આવશે. શું બાળકો? 13.8 સેમી. શું જવાબ આવશે? 13.8 સેમી. ચલો 2 ઇંચથી વાઘ સુધીનો માર્ગ ખાલી જગ્યા સેમી. તો બાળકો જો તમને અહીંયા રીંછ દેખાય છે, રીંછથી લઈને તમારે છે વાઘ સુધી જવાનું છે, વાઘ આટલા સુધી. તેને આપણે માપીએ તો જો જવાબ લખેલું છે, શું લખેલું છે? 7.6 સેમી. શું જવાબ આવશે? 7.6 સેમી. જો 3, સસલાથી હરણ સુધીનો માર્ગ ખાલી જગ્યા. જો સસલાથી એ બાળકો અહીં સસલું દેખાય છે, સસલાથી લઈને આપણે અહીં હરણ સુધી જવાનું છે. તો એનો માર્ગ આપણે પહેલેથી જ લખેલું છે બાળકો, માપી દીધું છે. 14 પોઈન્ટ કેટલા થશે? 7 સેમી. શું થશે? 14.7 સેમી. 4, સાપના ઘરથી સિંહ સુધીનો માર્ગ. તો જો બાળકો તમને સાપનું ઘર ક્યાં દેખાય છે? જ્યારે સાપના ઘરથી સિંહ સુધી જાઓ તો કેટલો માર્ક મળશે? જવાબ 12.3 સેમી. શું મળશે? 12.3 સેમી. ખાલી જગ્યા પૂરો. તો 1 મીટર બરાબર 100 સેમી. તો તમને ખબર છે બાળકો કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. તો જો એને શું પૂછ્યું છે આપણે? 3 મીટર બરાબર, તો આપણે શું કરવાનું? 2 મીંડા લગાવી દેવાના. 3 ને આપણે 100 વડે ગુણીએ, શું થાય? 300 થાય. તો શું કરવાનું? 300 સેમી. કોઈ તમને પૂછે ને કે મીટરને સેમીમાં ફેરવો, તો 2 મીંડા લગાવી દેવાના. કેવી રીતે? જો 100 વડે ગુણીએ તો એની જવાબ આવે ને. અહીંયા શું કરશું? 3, 3 એકા 3 ને 2 મીંડા લગાવી દો, 300 થયા. 3 × 100 બરાબર 300. અહીંયા 5 × 100 બરાબર 500. શું આવશે? 500. 2 બરાબર 5 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો 5 મીટર બરાબર શું થાય? 500 સેમી. શું? 500 સેમી. 3, 9 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો 9 મીટર બરાબર શું થાય? 900 સેમી. શું થાય? 900 સેમી. 4, 2 મીટર બરાબર તો શું કહેવાનું? 200 સેમી. 6 મીટર બરાબર તો શું કહેશો? 600 સેમી. 7 મીટર બરાબર 700 સેમી. 100 અવાજ ગાંઠવાનું બાળકો, સમજાઈ ગયું ને? ચાલો, નીચેની વસ્તુઓને મીટરમાં કે સેમીમાં મપાશે? 1, ટીવીની સ્ક્રીનની પહોળાઈ. બાળકો આપણે ટીવી હોય છે ને, એની પહોળાઈ સેમાં મપાય? નાની હોય છે એટલે શું? સેમીમાં. શું આવશે? સેમીમાં. 2, આંગળીની લંબાઈ. આપણી આંગળી છે એની લંબાઈ સેમાં મપાય? એ નાની હોય છે એટલે શું? સેમીમાં. પેન્સિલની લંબાઈ?
પેન્સિલ પણ નાની હોય છે એટલે શું આવશે? સેમી સેમી. પણ બ્લેકબોર્ડની લંબાઈ આપણે કાળું પાટિયું કેવું હોય છે, મોટું હોય છે ને, એટલે શું આવશે? મીટરમાં. શું આવશે? મીટરમાં. પાંચ, ટૂથબ્રશની લંબાઈ. ટૂથબ્રશની લંબાઈ એટલે ટૂથપેસ્ટ કેવું આપણે, ટૂથબ્રશ કેવું હોય, નાનું હોય છે ને, એટલે શું આવશે? સેમીમાં. સેમીમાં. હાથી. જો બાળકો તમને હાથીનું ચિત્ર દેખાય છે, તેના વિશે લખીએ, સમજીએ. હાથીનું ચિત્ર જોઈને અંદાજ લગાવો. હાથીના દાંતની લંબાઈ ખાલી જગ્યા સેમી, તો 3 સેમી. જો બાળકો હાથીના દાંત દેખાય છે, સેમી ના હોય એનો અંદાજ લગાવી દો, 3 સેમી. 2. હાથીની પીઠની લંબાઈ ખાલી જગ્યા સેમી. જો હાથીની પીઠ કેટલી લાંબી છે બાળકો, આ પીઠ, તો એનું શું થાય? 7 સેમી. શું જવાબ આવશે? 7 સેમી. 3. હાથીના પેટની લંબાઈ. જો હાથીનું આ પેટ દેખાય છે, પેટની લંબાઈ કેટલી થાય? 4 સેમી. 4 સેમી. 4. હાથીની સૂંઢની લંબાઈ ખાલી જગ્યા સેમી. જો હાથીની સૂંઢ દેખાય છે બાળકો, તો કેટલા સેમી આવશે? 5 સેમી. 5 સેમી. 5 સેમી. 5. હાથીના પંજાની લંબાઈ. જો હાથીના પંજાઓ દેખાય છે, તો પંજાની લંબાઈ કેટલી હોય? 1.5 સેમી. શું જવાબ આવશે? 1.5 સેમી. 6. હાથીના કાનની લંબાઈ ખાલી જગ્યા સેમી. જો એના કાન દેખાય છે મોટા મોટા, તો કાનની લંબાઈ કેટલી? 4 સેમી. હાથીનો કયો ભાગ સૌથી વધુ લાંબો છે ખાલી જગ્યા? તો બાળકો હાથીની જો પીઠ સૌથી લાંબી દેખાય, પીઠ, શું આવશે અહીંયા? પીઠ. હાથીનો સૌથી વધુ લાંબો છે કયો ભાગ? તો કે પીઠ. બાળકો આપણો પ્રકરણ પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. સી યુ નેક્સ્ટ ટાઈમ.